નમસ્કાર મિત્રો આજે ગુજરાતી વ્યાકરણમાં વાક્ય અને તેના પ્રકારોની ચર્ચા કરીશું કે આ વિડીયોમાં આપણે વાક્ય અને તેના વિવિધ પ્રકારો પડે છે તેની સરળ માહિતી મેળવીશું તો ચાલો જોઈએ સૌ પ્રથમ જોઈએ વાક્ય એટલે શું એટલે કે વાક્ય કોને કહીશું એક કે વધારે પદો મળીને અર્થ સ્પષ્ટ કરે તેવા સમૂહને આપણે વાક્ય કહીએ છીએ કે એક કે તેથી વધારે પદો મળીને અર્થ સ્પષ્ટ કરે તેવા સમૂહને વાક્ય કહે છે કે વાક્ય નાનું કે મોટું હોય પણ તે પૂરેપૂરો અર્થ સ્પષ્ટ ન કરતું હોય તો તેને વાક્ય કહેવાય નહીં તેને વાક્ય ખંડ કે પદ સમૂહ તરીકે ઓળખી શકીએ વાક્ય એક શબ્દનું પણ હોય છે વાક્ય ક્રિયાપદવાળું કે ક્રિયાપદ વગરનું પણ હોય છે જેમ કે નિયમિત શાળાએ જાય છે અહીંયા જો આ વાક્યમાં ક્રિયાપદ છે આ જાય છે એ ક્રિયા દર્શાવે છે તો આ વાક્ય છે એ ક્રિયાપદ વાળું છે જ્યારે બીજું વાક્ય તમારા ભાઈ ક્યાં તો અહીંયા ક્રિયા દર્શાવતું પદ નથી આ વાક્યમાં તો આ વાક્ય છે એ ક્રિયાપદ વગરનું વાક્ય છે તો ટૂંકમાં વાક્ય ક્રિયાપદ વાળું પણ હોય કે ક્રિયાપદ વગરનું પણ હોઈ શકે ત્યારબાદ વાક્યના બે વિભાગ હોય છે કે વાક્ય બને છે તેમાં બે વિભાગ હોય છે એક ઉદ્દેશ્ય કે વાક્યમાં કોઈ વિશે કશું કહેવાયું હોય છે તો ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય કોને કહીશું કે જેના વિશે કહેવાયું હોય તેને કહેવાય અને બીજો ભાગ પડશે વિધેય તો વિધેય કોને કહીશું વાક્યમાં જે કહેવાયું છે તે વિધેય કહેવાશે જેમ કે છોકરો શાળાએ જાય છે તો આ વાક્યમાં જેના વિશે કહેવાયું હોય તેને ઉદ્દેશ્ય કહેવાય તો એમાં ઉદ્દેશ્ય કયું છે તો છોકરા વિશે કહેવાયું છે તો છોકરો ઉદ્દેશ્ય છે જ્યારે વિધેય કે વાક્યમાં જે હોય શું વા છે તો વાક્યમાં બે વિભાગ હોય છે આગળ જોઈએ ત્યારબાદ વાક્યના પડકારોમાં સાધુ વાક્ય હવે સાધુ વાક્ય આપણે કોને કહીશું તો કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય એટલે ક્રિયા દર્શાવતું પદ એક જ હોય એટલે કે જે વાક્યમાં એક જ ઉદ્દેશ્ય હોય અને એક જ વિધેય હોય તેને સાદું વાક્ય કહેવાય જેમ કે ઉદાહરણમાં જોઈએ કે નારાયણ હંમેશા સારા કામમાં મગ્ન રહે છે તો અહીંયા કરિયાપદ પણ એક છે અને વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેય પણ એક જ છે ત્યારબાદ હિતેશ જાય છે આ પણ સાધુ વાક્ય છે તેઓ પાલનપુર રહે છે આ પણ સાદુ વાક્ય છે તો સાધુ વાક્ય કોને કહીશું ક્રિયા દર્શાવતું પદ વાક્યમાં એક જ હશે ઉદ્દેશ્ય એટલે કે જેના વિશે કહેવાયું હોય અને વિધેય એટલે કે જે કહેવાયું હોય ઉદ્દેશ્ય અને વિધેય પણ એક જ હોય ત્યારે આપણે તે વાક્યને સાદું વાક્ય કહીશું આગળ જોઈએ બીજો પ્રકાર

ચારમાંથી કોઈ પણ એક રીતે જોડાયેલા હોય છે ટૂંકમાં અને પણ પરંતુ છતાં ને તો પણ છતાં પણ તેમ છતાં કે અથવા તો યા કાતો એટલે તેથી નહીતર કેમ કે કારણ કે વગેરે જેવા સંયોજકો વાક્યમાં વપરાયેલા હોય એટલે કે વગેરે જેવા સંયોજકથી બે વાક્યો જોડાયેલા હોય ત્યારે મોટે ભાગે મિશ્ર વાક્ય

મિશ્ર વાક્ય કેવા છે એ જ રીતે એ આવ્યો ખરો પણ એણે ગાયું નહીં અહીં પણ પણ છે છે અને બંનેમાં તો આ બંને વાક્યો સ્વતંત્ર છે કે આવ્યો ખરો પણ એણે ગાયું નહીં તો આ વાક્યને આપણે મિશ્ર વાક્ય કહીશું તો બે વાક્ય સ્વતંત્ર હોય ને કોઈ સંયોજકથી જોડાયેલા હોય તેને મિશ્ર વાક્ય કહેવાય ત્યારબાદ સંકુલ વાક્ય કે સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય વાક્ય હોય અને એના ઉપર અવલંબિત એના વિશેષણ ક્રિયા વિશેષણ વગેરે રૂપો કાર્ય કરતા બીજા વાક્યોથી જોડાયેલા હોય કે સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય હોય બીજું વાક્ય કોણ હોય કે સંકુલ વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને એક વાક્ય ગૌણ હોય એક મુખ્ય હોય એના ઉપર આધારિત બીજું ગૌણ વાક્ય હોય

ગોળ વાક્ય છે જો તે હું ખાઈશ આ વાક્ય મુખ્ય વાક્ય છે અને બીજું વાક્ય એના ઉપર આધારિત ગોળ વાક્ય છે જે મિક્સર વાક્યમાં બંને વાક્યો સ્વતંત્ર નથી આ વાક્ય છે એ બંને એકબીજા ઉપર આધારિત છે એક વાક્ય મુખ્ય છે અને બીજું વાક્ય એના ઉપર આધારિત છે તો આપણે યાદ રાખીશું કે એક વાક્ય મુખ્ય હશે અને બીજું એના ઉપર આધારિત ગોળ વાક્ય હોય ત્યારે કયું વાક્ય બનશે સંકુલ વાક્ય હશે એ જ રીતે જ્યારે કામ પડશે ત્યારે બોલાવી લઈશ તો અહીંયા ત્યારે બોલાવી લઈશ એ મુખ્ય વાક્ય છે જ્યારે કામ પડશે એ ગૌણ વાક્ય છે તો આપણે સાદું મિશ્ર અને સંકુલમાં શું યાદ રાખીશું સાદામાં એક જ પદ હશે મિશ્ર વાક્યમાં બંને વાક્યો સ્વતંત્ર હશે અને આપણે આગળ ચર્ચા કરી એ સંયોજકથી જોડાયેલા હશે ત્યારે મિશ્ર વાક્ય બનશે અને સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય હશે અને બીજું વાક્ય એના ઉપર આધારિત ગૌણ વાક્ય હશે અને આ સંયોજકથી જોડાયેલું હોય ત્યારે સંકુલ વાક્ય બનશે આગળ જોઈએ ત્યારબાદ વિધાન વાક્ય કે કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન એટલે વિધાન વાક્ય અને વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે કે કોઈ હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સીધું કથન કરવામાં આવ્યું ત્યારે તે વાક્યને વિધાન વાક્ય કહેવાય ઉદાહરણ તરીકે જોઈએ કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે તો આમાં હકીકત છે કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે જ છે તે શાળાએ જાય છે મને પંદરમું વર્ષ ઉતરીને સોળમું બેઠું છે તો આ વાક્યમાં હકીકત ઘટના કે સ્થિતિનું સીધે સીધું વર્ણન અથવા તો કથન કરવામાં આવ્યું છે ત્યારે વિધાન વાક્ય ત્યારબાદ પ્રશ્ન વાક્ય કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તે વાક્યને પ્રશ્ન વાચક વાક્ય કહેવાય ટૂંકમાં યાદ રાખીશું કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય ને વાક્યને અંતે પ્રશ્નાર્થ

ભાવ છે ત્યાર એ જ રીતે આ પુસ્તકોને હું મોકલવા ઈચ્છું છું તો આ બંને વાક્યમાં ભાવ છે તો જે વાક્યમાં નો ભાવ હોય તેને વાક્ય કહેવાય ત્યારબાદ સાતમો પ્રકાર નિષેધ વાક્ય એટલે કે નકાર વાક્ય જે વાક્યમાં ન કરવાનો ન થવાનો કે ન થયાનો ભાવ હોય તે વાક્યને નિષેધ વાક્ય કહેવાય ઉદાહરણ તરીકે તમે બગીચામાં આવશો નહીં તો અહીંયા ન આવવાનો ભાવ છે નકાર છે કે તમે બગીચામાં આવશો નહીં એ જ રીતે મારે હવે તેનો કશો ઉપયોગ નથી અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા તો આ ત્રણેય વાક્યમાં નકારનો ભાવ છે તેથી તેને નિષેધ વાક્ય અથવા તો નકાર વાચક વાક્ય પણ કહી શકાય એ જ રીતે આ પુસ્તકોને હું મોકલવા તો નથી તો અહીં પણ નકારનો ભાવ છે આગળ જોઈએ ત્યારબાદ આઠમો પ્રકાર આજ્ઞાવાચક વાક્યમાં આજ્ઞા કે અનુમતિ સંમતિનો ભાવ રહેલો હોય તે વાક્યને આજ્ઞાવાચક વાક્ય કહેવાય કે જે વાક્યમાં આજ્ઞા કરવાનો અનુમતિ કે સંમતિનો ભાવ રહેલો હોય તેને આપણે આજ્ઞાવાચક વાક્ય કહીશું જેમ કે અહીં બેસીને ચોપડી વાંચો તો અહીંયા આજ્ઞા કરવામાં આવી છે તો આ વાક્ય છે અહીંયા આ વાક્યમાં આજ્ઞા અનુમતિ કે સંમતિનો ભાવ રહેલો છે તેથી તેને આજ્ઞાવાચક વાક્ય કહીશું ત્યારબાદ નવમો પ્રકાર ઉદ્ગાર વાક્ય કે જે વાક્યમાં હર્ષ શોક તૃણા આનંદ વગેરે જેવા ભાવો રહેલા હોય તે વાક્યને ઉદ્ગાર વાક્ય કહીશું અને ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન પણ ફરજિયાત હોય જ છે ઉદાહરણ જોઈએ વાહ કેવું સુંદર દ્રશ્ય છે તો અહીંયા એકદમ નવાઈ અથવા તો આશ્ચર્યજનક વાક્ય છે કે વાહ કેવું સુંદર વાક્ય છે અને એમાં ઉદ્ગાર ચિહ્ન પણ છે તો તેને ઉદ્ગાર વાક્ય કહીશું ત્યારબાદ જા જ્યાં તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય અહીંયા વાક્ય પણ છે તેથી આ વાક્ય વાક્ય ઉદ્ગાર થશે એ જ રીતે મેચ કેવી અદ્ભુત રહી આ પણ વાક્ય ઉદ્ગાર વાક્ય છે તો કે અર્થ શોક દ્રોણા કે આનંદનો ભાવ રહેલો હોય અને વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાયેલું હોય ત્યારે એ વાક્ય ઉદ્ગાર વાક્ય બનશે આ સાથે વાક્ય અને તેના પ્રકારો અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે આપને મજા આવી છે જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર